હેલો, વેલકમ બેક. હવે આજના લેક્ચરમાં આપણે જે પ્રેક્ટિસ કરવાના છીએ એ પ્રેક્ટિસ જે છે એ બહુ સરસ મજાની પ્રેક્ટિસ છે. શું છે તમને હું કહું, બરોબર? તો તમને મજા આવે. જો તો શું કરશું આની અંદર, તો આ બધા એક્ઝામ્પલમાં જો બધામાં વર્ગમૂળ આપેલું છે. તમે જ્યારે બી એક્ઝામ્પલ કરો ને ત્યારે બધાના વર્ગમૂળ છે ને એ વર્ગમૂળ ચેક કરતા રહેવાના. વર્ગમૂળ વાળા એક્ઝામ્પલ છે. જો વર્ગમૂળ વાળા એક્ઝામ્પલ છે મતલબ કે બધા કાં તો આ ટાઈપના એક્ઝામ્પલ હશે. કયા ટાઈપના એક્ઝામ્પલ હશે? તો અને બધા અંશમાં વર્ગમૂળ છે. જો બધાનું અંશમાં વર્ગમૂળ છે તો અંશમાં વર્ગમૂળ છે મતલબ બધા કાં તો આ ટાઈપના હશે, એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર વાળા હશે, કાં તો વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર વાળા હશે, કાં તો વર્ગમૂળમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર વાળા હશે. બસ. અને આ બધાના સૂત્રો તો આપણે જોઈ લીધા છે, એના બેઝ પર તમારે ચાર એક્ઝામ્પલ છે કરવાના છે. તો તમારે અહીંયા આગળ તમે જોશો, સિમ્પલ આપણે પહેલો એક્ઝામ્પલ લઈએ, તમને ક્લિયર થાય. જો કે સંકલનમાં અહીંયા આગળ વર્ગમૂળ આપેલું છે, તમે વર્ગમૂળ કરી દઈએ. એમાં લખેલું છે આપણે 4x નો વર્ગ પ્લસ 4x માઇનસ 15 dx. આ ટાઈપનો એક્ઝામ્પલ છે. તો તમારે અહીંયા શું કરવાનું, તમારે અહીંયા આગળ આને પૂર્ણવક પદાવલી બનાવવાનો ટ્રાય કરવાનો, x ની અંદર પૂર્ણવક પદાવલી બનાવવાનો ટ્રાય કરવાનો. હવે તમે x ની અંદર પૂર્ણવક પદાવલી બનાવવાનો ટ્રાય કરો છો તો આ પ્રથમ પદ છે, આ મધ્યમ પદ છે, તમને અંતિમ પદ શોધતા આવડવું જોઈએ. અંતિમ પદ કેવી રીતે શોધાય સૂત્ર તમને ખબર હોવી જોઈએ ભાઈ, કે ભાઈ અંતિમ પદ બરાબર, મેં પહેલા પણ કીધું છે ફરતી પણ કહું છું, અંતિમ પદ બરાબર મધ્યમ પદ નો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ. આ તમારું સૂત્ર છે અંતિમ પદ શોધવાનું. તો મધ્યમ પદ નો વર્ગ એટલે કે 4x નો વર્ગ, 4x નો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ 4x નો વર્ગ કરો તો 16x નો વર્ગ છેદમાં અહીંયા પણ 16x નો વર્ગ થાય. કટ કટ એટલે કે અંતિમ પદ 1 આવ્યું. આનું અંતિમ પદ છે તમારું 1 આવ્યું, બરોબર છે? અહીંથી તમને શોધતા આવડવું જોઈએ. મેં તમને શોધીને બતાવી, દર વખતે શોધીને નહીં બતાવું. આ તમારું જે સૂત્ર જે છે એ સૂત્ર તમે લોકો યાદ રાખી દો ભાઈ, કે અંતિમ પદ બરાબર મધ્યમ પદ નો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. હવે તમારે સિમ્પલ શું કરવાનું છે, હવન કરવાનું છે. હવન એટલે કે શું કરવાનું છે તમે બતાવો. અલા પોપટ, ચલો હવે સિમ્પલ તમારે હવે એને પૂર્ણવક પદાવલી બનાવવાનો ટ્રાય કરવાનો છે. વાવ, અને આનું અંતિમ પદ જે છે એ 1 આવી ગયું છે. ઓકે, આનું અંતિમ પદ 1 આવી ગયું છે. તો હવે આપણે શું કરશું, જો તમને કરી બતાવું તો તમારે હવે નેક્સ્ટ જે તમારું શું થશે સંકલનમાં અહીંયા આગળ 4x નો વર્ગ પ્લસ 4x, અંતિમ પદ 1 છે તો 1 મૂકી દીધું. એક ઉમેર્યું એક બાદ કરો માઇનસ 1, અને માઇનસ 15 તો હતું જ, તો માઇનસ 15 dx. જોયું, અંતિમ પદ ઉમેર્યું, અંતિમ પદ બાદ કરી દીધું, પતી ગઈ વાત. હવે આગળ શું કરવાનું, તો સંકલનમાં ઇન્ટિગ્રેશનમાં તમે જોશો તો આ પૂર્ણ પદાવલી કોની થઈ ગઈ, 2x પ્લસ 1 ના વર્ગની માઇનસ 16. 16 એટલે શું થશે, માઇનસ 16 એટલે માઇનસ 4 નો વર્ગ. હવે આ કોના જેવું ઇક્વેશન બન્યું તમે જોશો તો આ કઈક આના જેવું ઇક્વેશન બને છે, વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર જેવું. યાદ કરો, વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર જેવું, પણ અહીંયા x ની જગ્યાએ 2x પ્લસ 1 છે. તો વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર જેવું શું હતું, તો એક આવું હતું ભાઈ x બાય 2, બરાબર, x બાય 2 અહીંયા આગળ એનું એજ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર, બરોબર છે, માઇનસ a સ્ક્વેર બાય 2 log માનાંકમાં x પ્લસ વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. આ સૂત્ર હતું. ચાલો, તો અહીંયા જસ્ટ x ની જગ્યાએ 2x પ્લસ 1 છે. તો જ્યાં જવાબમાં જ્યાં x દેખાય ત્યાં 2x પ્લસ 1 મૂકી દો, સિમ્પલ. તો તમારો જવાબ પતી ગયો. જ્યાં x દેખાય ત્યાં શું મૂકવાનું, અહીંયા તમારે x દેખાય ત્યાં 2x પ્લસ 1 મૂકવાનું, અહીંયા તમારે x દેખાય ત્યારે 2x પ્લસ 1 મૂકવાનું, અહીંયા x દેખાય જ્યાં x દેખાય છે ત્યાં x ની જગ્યાએ 2x પ્લસ 1 મૂકવાનું, એમ કે અહીંયા 2x પ્લસ 1 છે, 1 નો સ્ક્વેર છે, x નો સ્ક્વેર નથી. તો સિમ્પલ તમારે શું કરવાનું, તમારો જવાબ શું આવશે, તમારો જવાબ એક આવો આવશે કે 2x પ્લસ 1 બાય 2 વર્ગમૂળમાં 2x પ્લસ 1 નો સ્ક્વેર માઇનસ 4 નો સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બાય 2. તો એ 4 છે તો શું એ સ્ક્વેર બાય 16 બાય 2 લોગ માનાંકમાં 2x પ્લસ 1 પ્લસ વર્ગમૂળમાં 2x પ્લસ 1 નો સ્ક્વેર
2x plus 1 નો સ્ક્વેર માઇનસ 4 નો સ્ક્વેર મારા પૂરો પ્લસ c. પણ સૌથી અગત્યની વસ્તુ તમારે આમાં ધ્યાન શું રાખવાની છે? તો સૌથી અગત્યની વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા x નો સહગુણક 2 છે, x નો સહગુણક 1 નથી. તો જે સહગુણક હોય એને આખા વડે ભાગવું પડે, એટલે ભાગ્યા 1 બાય 2 કરવાનું. હવે તમારો દાખલો પત્યો. આ x નો સહગુણક છે એ સહગુણક ભૂલતા નહીં. જો તમે એ x નો સહગુણક ભૂલી ગયા તો અગેન તમારું દાવપાણી.com થઈ જશે. આગળ વધીએ, નેક્સ્ટ એક્ઝામ્પલ જો. એક સંકલનમાં વર્ગમૂળમાં 8 માઇનસ 2x માઇનસ x સ્ક્વેર. માઇનસ x સ્ક્વેર છે તો પૂર્ણ પદાવલીમાં કોઈ દિવસ માઇનસ x સ્ક્વેર ના થાય. તો શું કરવું ખબર છે? આ બંને માંથી માઇનસ સામાન્ય કાઢના. તો સંકલનમાં માઇનસ સામાન્ય કાઢું તો 8 માઇનસ સામાન્ય કાઢું તો આ x સ્ક્વેર પ્લસ 2x થાય. જો dx માઇનસ સામાન્ય કાઢ્યું, મેં તમને બુદ્ધિ ચાલી જોઈ હતી. માઇનસ કેમ સામાન્ય કાઢ્યું? કેમ કે હંમેશા જયારે પૂર્ણવક પદાવલી હોય એ પૂર્ણવક પદાવલીમાં પહેલું પદ, જે પ્રથમ પદ હોય, હંમેશા ધન જ હોવું જોઈએ. તો પ્રથમ પદ મારે હંમેશા, અને જે પ્રથમ પદ હોય એ હંમેશા વર્ગવાળું પદ, પ્રથમ પદ હોય. તો વર્ગવાળું પદ તો એ માઇનસમાં છે, તો મારે એને ધન બનાવવું પડે. તો એ ધન બનાવવા માટે મેં આ બંને માંથી સામાન્ય કાઢ્યું. આવું માઇનસ વાળું ક્યારે આવશે એ પણ તમને કહી દઉં. જયારે માઇનસ અહીંયા માઇનસ વાળું, માઇનસ એક્સ સ્ક્વેર વાળું પદ હોય ત્યારે ત્યારે હંમેશા તમારે આ ઇક્વેશન બનશે, વર્ગમૂળમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, આ ટાઈપનું બનશે ઇક્વેશન. જોજો, અને જયારે એક્સ સ્ક્વેર ધન હોય ત્યારે તમારું ઇક્વેશન કાં તો એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બને, કાં તો તમારું ઇક્વેશન આવું એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર જેવું બને. પણ અહીંયા તમારું એક્સ સ્ક્વેર નેગેટિવ બન્યું છે, તો મતલબ કે આનો જે આન્સર આવશે એ પેલું આવશે, સાઈન ઇન્વર્સ વાળો જે આપણે હતું એ સાઈન ઇન્વર્સ વાળું તમારું આમાં જવાબમાં આવશે. આ બધી નાની નાની વસ્તુઓ છે, જે નાની નાની વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની છે, જેના કારણે તમને ઇન્ટિગ્રેશન છે બહુ ઈઝી લાગશે, રાઈટ? તો હવે આનું આ પ્રથમ પદ થઈ ગયું, આ અંતિમ પદ થઈ ગયું. તો પ્રથમ પદ અંતિમ પદ થઈ ગયું, તો સોરી, આ પ્રથમ પદ છે ને મધ્યમ પદ છે, તો તમે અંતિમ પદ શોધી શકો. પણ અંતિમ પદ એક થાય તો એક ઉમેરો અને એક બાદ કરી નાખો. તો સંકલનમાં અહીંયા આગળ 8 માઇનસ અહીંયા x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 માઇનસ 1 કૌંસ પૂરો dx. હવે મેં એક ઉમેર્યું એક બાદ કર્યું. હવે તમે જોશો તો વર્ગમૂળમાં અહીંયા આગળ 8 માઇનસ અહીંયા શું થશે જુઓ, x પ્લસ 1 નો સ્ક્વેર બરોબર અને માઇનસ 1 આવું થશે dx. જો x પ્લસ 1 નો સ્ક્વેર, આ x પ્લસ 1 નો સ્ક્વેર, આ માઇનસ નું માઇનસ મૂક્યું અને 1 નું 1. હવે કૌંસ ખોલો. વર્ગમૂળમાં 8 માઇનસ x પ્લસ 1 નો સ્ક્વેર, આ માઇનસ અને આ માઇનસ આ પ્લસ 1 થઈ જાય. જુઓ, તમે ધ્યાનથી ખબર પડશે તમને, આ માઇનસ એટલે કે આ માઇનસ અને આ માઇનસ મૂકીશ એટલે આ કૌંસ ખોલું છું તો આ પ્લસ થઈ જાય. 8 વત્તા 1 9 થાય. તો આપણું શું બન્યું? જો વર્ગમૂળમાં 9 માઇનસ x પ્લસ 1 નો સ્ક્વેર dx. જો આવું બન્યું કે ના બન્યું, a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર જેવું, a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર જેવું બન્યું કે નહીં? This is the magic of maths. ભણાને વાળા અચ્છા હોના ચાહીએ, સબ ભણતે તો હૈ લેકિન ભણાને વાળા અચ્છા નહીં હોતા તો અગેન દાવપાણી.com હો જાતા હૈ. તો આ 9 માઇનસ x પ્લસ 1 નો સ્ક્વેર થઈ ગયું. તો આનો જવાબ શું હતો તમને યાદ હોય તો, આનું ઇન્ટિગ્રેશન શું કરવાનું હતું? તો કંઈક આવું હતું કે નહીં, x બાય 2 વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર બાય 2 સાઇન ઇન્વર્સ x બાય a. બસ મૂકી દો આની અંદર. અહીંયા એ તરીકે શું છે? 3. આ 3 નો વર્ગ છે ને, તો પહેલા અહીંયા x બાય 2 બરોબર છે વર્ગમૂળમાં a સ્ક્વેર એટલે કે 9 માઇનસ x માઇનસ 1 નો સ્ક્વેર પ્લસ a સ્ક્વેર બાય 2 એટલે કે 9 બાય 2 સાઇન ઇન્વર્સ x બાય a એટલે કે x પ્લસ 1 બાય 3 અને પ્લસ c. આ તમારો જવાબ થઈ ગયો. જ્યાં જ્યાં x દેખાય ત્યાં મેં શું મૂક્યું? જ્યાં જ્યાં x દેખાય ત્યાં મેં x પ્લસ 1 મૂકી દીધું. એની આપણે x ની જગ્યાએ x પ્લસ 1 છે, અને હવે આમાં x નો સહગુણક 1 જ છે, આમાં x નો સહગુણક 1 જ છે, તો આપણે આગળ કશું ભાગવાની જરૂર નથી. આગળમાં જે તમે જોયું એ આગળમાં તમારો x નો સહગુણક 2 હતો એટલે આપણે 2 થી ભાગી દીધું, પણ અહીંયા 2 નથી, તમારે 2 થી ભાગવાની જરૂર નથી, રાઈટ? ક્લિયર થાય છે? નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ, એક્ઝામ્પલ નંબર 3, તમને ક્લિયર થાય. ઇન્ટિગ્રેશનમાં વર્ગમૂળમાં જોશો, વર્ગમૂળમાં x માઇનસ 3 થાય અને અહીંયા આગળ 7 માઇનસ x થાય અને dx.
તો આમાં સૌથી પહેલા તમારે શું કરવું પડે? તો સૌથી પહેલા તમારે કૌંસ ઓપન કરી દેવાની અંદર, વર્ગમૂળની અંદર તમારો કૌંસ ઓપન થઈ જવો જોઈએ. તો વર્ગમૂળમાં x ગુણ્યા 7 7x x ગુણ્યા -x -x² આવ્યું જો -21 3x જોયું. તમે જોશો અહીં આગળ તો એક આવું બનશે ઇન્ટિગ્રેશનમાં, વર્ગમૂળમાં તમે જોવો તો -x² +10x યાદ રાખજો આ +10x અને -21 થયું આ બરોબર છે. હવે તમે જોશો અહીંયા આગળ તો અહીંયા પેલા માઇનસ સામાન્ય કાઢી દેવું પડશે મારે, તો માઇનસ સામાન્ય કાઢી દઉં છું અહીંયા આગળ, તો બ્રેકેટમાં શું બચશે x² -10x +21 થઈ જશે dx. આ બધામાં dx dx તો ખરું છે, પણ dx લખવાનું ભૂલવાનું નહીં, dx લખવાનું ભૂલશો તો અગેન દાવાપાણી.com થઈ જશે બરોબર. હવે તમે જોશો અહીંયા આગળ તો શું કરશું આપણે, હવે આ પ્રથમ પદ છે, આ મધ્યમ પદ છે, અંતિમ પદ શું થાય? તો અંતિમ પદ જે છે એ તમારું થશે 25 તમારું અંતિમ પદ થાય. જો તો તમે 25 ઉમેરો, 25 બાદ કરો, તો વર્ગમૂળમાં -x² -10x +25 -25 +21 dx. 25 ઉમેર્યું, 25 બાદ કર્યું. હવે તમે આગળ જુઓ, નેક્સ્ટ સ્ટેપ સુધી તમે જુઓ, સિમ્પલ જ છે, કશું અઘરું નથી. તો x² -10x +25 છે અને x +5 નો સ્ક્વેર કરાય, તો અહીંયા હું સંકલનમાં વર્ગમૂળમાં આ માઇનસ કૌંસમાં x +5 નો સ્ક્વેર, આવું થયું, અને x +5 નો સ્ક્વેર -25 -21 એટલે -4 લખાય, કૌંસ પૂરો dx. જો આને મેં x +5 નો સ્ક્વેર લખ્યું, એ -25 -21 -4. હવે આ કૌંસ ખોલો, તો તમે કૌંસ ખોલશો તો ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં આ -4 છે, આ માઇનસ છે તો +4 બનશે, અને આ માઇનસ ખોલીશ એટલે માઇનસ અહીંયા આગળ x +5 નો વર્ગ બનશે dx બનશે. જોયું, a સ્ક્વેર -x² વર્ગમૂળમાં a સ્ક્વેર -x² બન્યું, વર્ગમૂળમાં a સ્ક્વેર -x² તો હવે તમને આનો જવાબ તો સિમ્પલ ખબર હોવી જોઈએ. પહેલા તો x / 2 એટલે કે x +5 / 2 અને અંદર જે છે એનું એજ એટલે કે 4 - x +5 નો સ્ક્વેર my plus a square by 2 એટલે કે ભાઈ 4 by 2 sin inverse x by a, તો sin inverse x તમારું x +5 છે અને a તમારો 2 છે, કૌંસ પૂરો અને છેલ્લે પ્લસ સી, આ તમારો જવાબ થઈ ગયો. ધીસ ઇઝ યોર આન્સર. જોઈ લો, ટોપા ટોપ છે, આવડે એવું જ છે, પણ તકલીફ ક્યાં પડે છે કે છોકરાઓ પ્રેક્ટિસ નથી કરતા. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમારો અહીંયા બેડો પાર થઈ જશે. નેક્સ્ટ ચોથો એક્ઝામ્પલ જુઓ, ઇન્ટિગ્રેશનમાં 2x છે, વર્ગમૂળમાં x રેઝ ટુ 4 +1 છે. હવે જ્યારે પણ આપણે પૂર્ણવક પદાવલી બનાવવી હોય તો પૂર્ણવક પદાવલી બનાવીએ ત્યારે હંમેશા સ્ક્વેર વાળું પદ, વર્ગમૂળની અંદર સ્ક્વેર વાળું પદ હોવું જોઈએ, પણ આ સ્ક્વેર વાળું પદ નથી, x ની 4 ઘાત વાળું પદ છે. તો આ x ની 4 ઘાત છે કે x ની 4 ઘાત ને x નો વર્ગ નો વર્ગ ન લખી શકાય? બિલકુલ લખી શકાય, તો x ના વર્ગ નો વર્ગ છે. અને તમે x² ને t ધારો, તો x² ને t ધારશો, x² તમે t ધારશો, બંને બાજુ વિકલન કરશો તો 2x dx બરાબર dt લખાશે, અને બાજુમાં તમે 2x અહીંયા આપેલું છે, જો 2x અને dx એટલે આપણને ખબર પડી ગઈ કે અહીંયા પહેલા મારે ધારવું પડશે અને પછી મારે તે જફા કરવી પડશે. તો પહેલા તમે અહીંયા ધારી દો કે ભાઈ આ લખી નાખો કે ભાઈ ધારો કે x² બરાબર t, બંને બાજુ વિકલન કરી નાખો, 2x dx બરાબર dt એટલે 2x અને dx બરાબર dt મૂકી દઈશ. તો ઇન્ટિગ્રેશનમાં વર્ગમૂળમાં આ જે x ની 4 ઘાત છે એની જગ્યાએ હું t સ્ક્વેર +1 કરી નાખ્યું, અહીંયા t સ્ક્વેર +1 કરી નાખ્યું અને અહીંયા લખી નાખ્યું dt. તો આ તો થઈ ગયું વર્ગમૂળમાં x² + a² તો વર્ગમૂળમાં x² + a² નો જવાબ છે x / 2 એટલે કે t / 2 બરોબર, વર્ગમૂળમાં t સ્ક્વેર +1 + a² / 2, a સ્ક્વેર તમારો a 1 છે, તો 1 / 2 log માનાંકમાં t + વર્ગમૂળમાં t સ્ક્વેર +1 માનાંક પૂરો + c, આ તમારો જવાબ હજુ પત્યો નથી. હવે જ્યાં 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 t દેખાય તે t જગ્યાએ x² મૂકો ત્યારે તમારો જવાબ પતશે, એટલે કે ભાઈ x² / 2 વર્ગમૂળમાં x ની 4 ઘાત +1 + 1 / 2 log માનાંકમાં x નો વર્ગ +
વર્ગમૂળમાં x ની 4 ઘાત + 1 માનાંક પૂરું + c t સ્ક્વેર છે અને t બરાબર x સ્ક્વેર મૂકો તો x ની 4 ઘાત થાય. એટલે આ બધી વસ્તુ નાની નાની છે પણ ઇમ્પોર્ટન્ટ છે અને છોટી છોટી વગર બડી બાતે જે મેં તમને કરીને બતાવી. રાઈટ, તો આઈ થિંક સો કે તમને હવે આ પણ હવે એક્ઝામ્પલ્સ છે, ભવિષ્યમાં પૂછાય તો આ ટાઈપના એક્ઝામ્પલ પર તમને આવડશે. ઠીક છે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ, હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય. હેલો, વેલકમ મારા પ્યારા વિદ્યાર્થી ભાઈ ભાઈઓ, લેક્ચરમાં તમારું સ્વાગત છે. ઓમ સ્વાહા. હવે આજે આપણે જે આ અનિયત સંકલન છે એ અનિયત સંકલનનો છેલ્લો ટોપિક છે. આપણે યુવી મેથડ બી જોઈ લીધી અને એ યુવી મેથડ જોઈને આપણે એમાં ઘણી બધી પ્રેક્ટિસ બી કરી. મેં એટલા બધા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરાવી કે હવે તમને વાંધો ના હોવો જોઈએ મારા મુજબ. તો હવે આજના લેક્ચરમાં આપણે શું કરશું, આંશિક અપૂર્ણાંકની રીત છે એ આપણે કરવાના છીએ. એટલે ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલથી જ કરશું. જો ઇન્ટિગ્રેશન કરીને પહેલો એક્ઝામ્પલ છે, એમાં લખ્યું છે કે ભાઈ એક્સ પ્લસ 3 છેદમાં x માઇનસ 1 ઇન્ટુ x માઇનસ 2 આવી રીતે લખેલું છે. બરાબર, x માઇનસ 2 આવી રીતે લખેલું છે dx. હવે આને મારે આંશિક અપૂર્ણાંકની રીતની મદદથી મારે આનું સોલ્યુશન લાવવું છે. તો આ સોલ્યુશન મારે કેવી રીતે લાવી શકાય, સૌથી અગત્યની વસ્તુ છે આ ભાઈ. ઓકે, તો આમાં આપણે શું કરશું, તો તમને આમાં હું સિમ્પલ બતાવું કે તમારે આમાં શું કરવાનું. તો આને આપણે બે ભાગમાં વહેંચી દેવાનું, એટલે આને આવી રીતે લખી દેવાનું. જુઓ, a upon x minus 1 plus b upon x minus 2. આનો મતલબ શું થયો? આનો મતલબ એવો થયો કે જે આ આપેલ ફંક્શન છે x plus 3 upon r, એને મારે આવા સ્વરૂપમાં લખવું છે. તો મારે એને આવા સ્વરૂપમાં લખવું હોય તો a અને b ની વેલ્યુ શું હોવી જોઈએ મારે અહીંયા આગળ શોધવાની છે. રાઈટ, એટલે કે સિમ્પલ કહું તો ધારો કે આપણે આવી રીતે લખેલું હોય, તમને સિમ્પલ બતાવું કે 1 upon x into x plus 1. હવે ધારો કે આવી રીતે છે તો આને આપણે આવી રીતે લખી શકીએ. જો આપણે આપણે આવી રીતે લખી શકીએ 1 upon x, બરાબર છે, અને અહીંયા આગળ આપણે લખી શકીએ માઇનસ 1 upon x plus 1. જો આપણે આને આવી રીતે લખી શકીએ તો અહીંયા આગળ a બરાબર શું થયું, તો a બરાબર 1 થયું અને b બરાબર માઇનસ 1 થયું. એટલે આ એના જેટલું થયું, a upon x plus b upon x plus 1. જો આપણે આ ને આ સ્વરૂપમાં લાવવાનું અને પછી a અને b ને શોધવાનું. આપણે આ જે છે એને આના સ્વરૂપમાં લખી શકાય. તો એવા જેટલા પણ ફંક્શન છે એ દરેકે દરેક ફંક્શન ને આ ફોર્મમાં લખી શકાતું હોય તેના માટે મારે a અને b ની વેલ્યુ શોધવી પડે. ધેટ્સ ઇટ. કેવી રીતે શોધવાની, બહુ સિમ્પલ છે, ગભરાવાની જરૂર છે એની. બરાબર છે, તમને સિમ્પલ બતાવું તમને ક્લિયર થાય કે આપણે એક્ઝામ્પલ કેવી રીતે ગણવાનું. ભાઈ ક્લિયર થયું? તો તમે જોશો અહીંયા આગળ, તો અહીંયા આગળ ઇન્ટિગ્રેશનમાં x plus 3, x plus 3 upon x minus 1 into x minus 2 છે. તો હવે સિમ્પલ શું કરીશ ખબર છે, હું પેલા ચેક કરીશ કે ભાઈ આ જે x plus 3 છે, આપણે આ જે x plus 3 છેદમાં x minus 1 x minus 2 ને કંઈક મારે આ ફોર્મમાં લાવવું છે, a upon x minus 1 plus b upon x minus 2 આ ફોર્મમાં મારે લાવવું છે. આ ફંક્શન ને મારે આ ફોર્મમાં લાવવું છે, બસ ધેટ્સ ઇટ. તો એ ફોર્મમાં લાવવું હોય, આ વિધેય જે છે આ ફંક્શન ને મારે આ ફોર્મમાં લાવવું હોય તો મારે a અને b શોધવા પડે. તો આપણે શું કરશું, હવે સિમ્પલ આ બાજુ લસાઅ લઈશું. જો બહુ સિમ્પલ છે, સો x + 3 છેદમાં x - 1 ઇન્ટુ x - 2 અહીંયા લસાઅ લઈએ તો શું થાય, a ઇન્ટુ x - 2 + b ઇન્ટુ x - 1 છેદમાં x minus 1 into x minus 2. હવે લખાય, જો મેં ઉપર લસાઅ લઈ લીધો. હવે તમે જોશો તો અહીંયા પણ x minus 1 x minus 2 સાથે કેન્સલ થઈ જાય, અહીંયા પણ x minus 1 x minus 2 કેન્સલ થઈ જાય. આપણી પાસે શું બચ્યું, આપણી પાસે બચ્યું x plus 3 બરાબર a into x minus 2 plus b into x minus 1. આપણી પાસે આટલું બચ્યું. જો છેદ બંને કેન્સલ થઈ ગયા, ઉડાડી નાખ્યા, ફેંકી દીધા, કહી દીધું ગેટ લોસ, તમે મને જોઈતા જ નથી. રાઈટ, એટલે આપણે બંને ઉડાડી નાખ્યા. તો હવે શું કરશું, તો હવે એક વાર આને ઝીરો બનાવવાનો ટ્રાય કરો. હવે આને ઝીરો બનાવવું હોય તો x ની વેલ્યુ કેટલી મૂકવી પડે? મારે આને ઝીરો બનાવવું હોય તો x બરાબર 2 મૂકું તો મારે આ આખું પદ ઝીરો બની જાય. જો તો એક વાર આખા ઇક્વેશનમાં x બરાબર 2 મૂકી દો, આખા ઇક્વેશનમાં x બરાબર 2 મૂકો તો અહીંયા મૂકીશ x બરાબર 2 તો શું થશે, 5.
તો 5 બરાબર અહીંયા 2 મૂકીશ તો આ 0 અને 2 માઈનસ 1 1 તો અહીંયા બી થઈ જશે, તો મને બી ની વેલ્યુ 5 મળી ગઈ સીધી, બી બરાબર 5. જોયું, આને મેં 0 બનાવ્યું, તો આને 0 બનાવવા માટે મેં x બરાબર 2 મૂક્યું. તો સેમ હવે આને 0 બનાવો, તો આને 0 બનાવો તો મારે આખા ઇક્વેશન માં શું મૂકવું પડે, x બરાબર 1. તો આખા ઇક્વેશન માં x બરાબર 1 મૂકો, તો 3 વત્તા 1 4 બરાબર અહીંયા 1 મૂકો, 1 માઇનસ 2 માઇનસ 1 તો માઇનસ a બચશે, અને આ તો 0 થઈ જવાનું છે. માઇનસ એ બરાબર 4 આવ્યું, મતલબ કે એ બરાબર માઇનસ 4 આવ્યું, તો મને એ અને બી ની વેલ્યુ મળી ગઈ, તો મૂકી દો. એનો મતલબ શું થયો કે આ જે એક્સ પ્લસ 3 અપોન એક્સ માઇનસ 1 ઇન્ટુ એક્સ માઇનસ 2 છે, એને આપણે કઈ રીતે લખી શકશું, માઇનસ 4 અપોન એક્સ માઇનસ 1 પ્લસ 5 અપોન એક્સ માઇનસ 2 આ સ્વરૂપમાં લખી શકીએ. એટલે કે આ ફંક્શન જે છે એ ફંક્શન ને હું આ સ્વરૂપમાં લખી શકું, એનો મતલબ એમ થયો કે ભાઈ હવે તમે આનું સાદુરૂપ આપશો ને, લસા લઈને માઇનસ 4 ગુણ્યા આ ચોકડી ગુણાકાર કરીને 5 ગુણ્યા આ અને આખું સાદુરૂપ આપશો ને તો આ ફંક્શન જ ઉભું રહેશે. એટલે હવે હું આનું ઇન્ટિગ્રેશન કરું, આનું ઇન્ટિગ્રેશન કરું તો એ બાય ડિફોલ્ટ આનું જ ઇન્ટિગ્રેશન કર્યું એમ ના કહેવાય, કેમ કે આ આ જે છે એ આનું બીજું સ્વરૂપ છે, સમજાય છે. તો હવે સિમ્પલ આનું ઇન્ટિગ્રેશન કરો એ જ આનો જવાબ, તો માઇનસ 4 1 અપોન x માઇનસ 1 શું લખાશે, લોગ x માઇનસ 1 ઇન્ટિગ્રેશન માં એનું સંકલન શું થાય, પ્લસ 5 1 અપોન x માઇનસ 2 છે એનું સંકલન શું થાય, લોગ x માઇનસ 2 પ્લસ c. દાખલો પતી ગયો, મતલબ કે આ જે ઇન્ટિગ્રેશન જે છે આ ઇન્ટિગ્રેશન નો આન્સર આવી ગયો. એટલે અહીંયા આગળ આપણે આંશિક અપૂર્ણાંક ની રીત જે છે એ આપણે અહીંયા કરી રહ્યા છીએ. ભાઈ ખબર પડી, ગભરાતા નહીં, ફરતી બીજા ઘણા એક્ઝામ્પલ છે તમને કરાઈશ, તમને ક્લિયર થાય. 7 એક્ઝામ્પલ છે, 7 એક્ઝામ્પલ માં ક્લિયર ના થાય મારું નામ બદલી કાઢજો ભાઈ, નામ બદલતા હું. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ, ઇન્ટિગ્રેશન માં x અપોન x પ્લસ 1 x પ્લસ 2 છે, x પ્લસ 1 x પ્લસ 2 છે, રાઈટ. તો પહેલા આપણે શું કરશું ભાઈ, એવું કરવાનું કે ભાઈ x અપોન જે x પ્લસ 1 ઇન્ટુ x પ્લસ 2 છે એને આપણે a અપોન x પ્લસ 1 પ્લસ બી અપોન એક્સ પ્લસ 2 ના સ્વરૂપમાં લઈને આવું છે. હવે એ લસા લઈ લો આ બાજુ, તો એક્સ અપોન અહીંયા આગળ એક્સ પ્લસ 1 છેદમાં અહીંયા આગળ બીજું એક્સ પ્લસ 2 છે, લસા લઈએ તો એ ઇન્ટુ એક્સ પ્લસ 2 થાય પ્લસ બી ઇન્ટુ એક્સ પ્લસ 1 થાય છેદમાં એક્સ પ્લસ 1 એક્સ પ્લસ 2 થાય, રાઈટ. લસા લઈ લીધો, હવે આ બન્યું તો કેન્સલ, તો શું બચ્યું ભાઈ, તમે જુઓ તમારી અંદરની શકુંતલા દેવી જગાવો, તો x બરાબર a ઇન્ટુ x પ્લસ 2 પ્લસ b કૌંસમાં x પ્લસ 1. હવે એકવાર આને 0 બનાવો, હવે આને 0 બનાવો તો મારે x બરાબર માઇનસ 2 મૂકવું પડે, તો આખા ઇક્વેશનમાં x બરાબર માઇનસ 2 મૂકવું, તો અહીંયા માઇનસ 2 બરાબર આ તો 0 થઈ જવાનું, વત્તા માઇનસ 2 વત્તા 1 માઇનસ 1 ઇન્ટુ b માઇનસ b, તો માઇનસ 2 બરાબર માઇનસ b, તો b બરાબર 2. હવે એક વાર કોને 0 બનાવવા, હવે એક વાર આને 0 બનાવો, તો મારે x બરાબર માઇનસ 1 મૂકવું પડે, તો આખા ઇક્વેશનમાં x બરાબર માઇનસ 1 મૂકી દો, અહીંયા માઇનસ 1 મૂકવું તો અહીંયા માઇનસ 1 બરાબર અહીંયા માઇનસ 1 પ્લસ 2 પ્લસ 1 થાય, તો a અને આ તો 0 થઈ જવાનું છે, તો a બરાબર માઇનસ 1 આવ્યું. તો જો ભાઈ b બરાબર 2 આવ્યું, a બરાબર માઇનસ 1 આવ્યું, એનો મતલબ શું થયો કે જ્યાં x અપોન x પ્લસ 1 ઇન્ટુ x પ્લસ 2 છે એની જગ્યાએ મારે ઇન્ટિગ્રેશન હવે કોનું કરવાનું, ઇન્ટિગ્રેશન માં a અપોન x પ્લસ 1 છે, એની જગ્યાએ માઇનસ છે, તો માઇનસ 1 અપોન x પ્લસ 1 પ્લસ b ની જગ્યાએ શું છે, b નું વેલ્યુ 2 છે, તો 2 અપોન x પ્લસ 2 આનું મારે ઇન્ટિગ્રેશન કરવાનું. તમે લસાલો ચારે બાજુ અહીંથી આમ ચોકડી ગુણાકાર સાદો રૂપ આપો તો પાછું આનું આ જઈને ઉભું રહેશે, પણ આનું આપણે ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન ખબર નથી એટલે આપણે આવી રીતે મેથડ કરીએ છીએ ભાઈ. સિમ્પલ છે, હવે સિમ્પલ થઈ ગયું આનું ઇન્ટિગ્રેશન, માઇનસ લોગ એક્સ પ્લસ 1 પ્લસ 2 લોગ એક્સ પ્લસ 2, દાખલો પતી ગયો, પ્લસ સી મૂકી દેવાનું ભાઈ, પ્લસ સી મૂકો એટલે તમારો બેડો પાર થાય, એની પહેલા તમારો બેડો પાર ના થાય ભાઈ, ધ્યાન રાખજો આ, બરોબર છે. આઈ થિંક તમને સિમ્પલ છે અને આવડતું હશે એવું મને લાગે છે. બીજો એક્ઝામ્પલ જોઈએ, ચા પીતા પીતા કરીએ, જો થર્ડ એક્ઝામ્પલ બેના જેવો જ છે. યસ, ઇટ્સ અ ચાય ટાઈમ. તમે જોશો અહીંયા આગળ ઇન્ટિગ્રેશન, તમે જોશો તો ઇન્ટિગ્રેશન 2x પ્લસ 3 છેદમાં x માઇનસ 1 x માઇનસ 2 છે,
એક્સ માઇનસ વન એક્સ માઇનસ ટુ ડીએક્સ, આનું મારે ઇન્ટીગ્રેશન કરવું છે, રાઈટ? તો પહેલા હું શું કરીશ કે ભાઈ આ ટુ એક્સ પ્લસ થ્રી છેદમાં એક્સ માઇનસ વન ઇન્ટુ એક્સ માઇનસ ટુ છે, અને એ અપોન એક્સ માઇનસ વન પ્લસ બી અપોન એક્સ માઇનસ ટુ ના સ્વરૂપમાં મારે દર્શાવવું છે. એટલે મારે અહીંયા અગેન એ અને બી મારે શોધવાના છે, રાઈટ? ચલો તો લસા લઈશું પાછા અહીંયા આગળ. સિમ્પલ જ છે. હવે તો હવે બધામાં કોમન એક ને એક મેથડ જ છે ભાઈ. ટુ એક્સ પ્લસ થ્રી છેદમાં એક્સ માઇનસ વન એક્સ માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એક્સ માઇનસ ટુ પ્લસ બી ઇન્ટુ એક્સ માઇનસ વન છેદમાં એક્સ માઇનસ વન એક્સ માઇનસ ટુ. આ બે કટ થઈ ગયા, એટલે કે ભાઈ ટુ એક્સ પ્લસ થ્રી બરાબર એ ઇન્ટુ એક્સ માઇનસ ટુ પ્લસ બી ઇન્ટુ એક્સ માઇનસ વન. હવે એક વાર આને ઝીરો બનાવો. જો મારે એને ઝીરો બનાવવું હોય તો આખા ઇક્વેશનમાં શું મૂકવાનું? એક્સ બરાબર ટુ મૂકવાનું. તો આ ઝીરો થઈ જાય તો અહીંયા ટુ મૂકો. હા ટુ મૂકો તો બે દુ ચાર ત્રણ સાત બરાબર આ તો ઝીરો, બે માઇનસ એક એક થશે એટલે બી બરાબર સાત આવી ગયું. જો હવે એક વાર આને ઝીરો બનાવો એટલે એક્સ બરાબર વન મૂકવાથી આ ઝીરો બનશે. તો આખા ઇક્વેશનમાં એક્સ બરાબર વન મૂકો તો બે ત્રણ પાંચ બરાબર વન મૂકો માઇનસ વન થાય, માઇનસ વન એટલે માઇનસ એ, એ બરાબર શું આવ્યું? એ બરાબર માઇનસ પાંચ આવ્યું. આપણે એ અને બીની વેલ્યુ મળી ગઈ. મતલબ કે ટુ એક્સ પ્લસ થ્રી અપોન એક્સ માઇનસ વન ઇન્ટુ એક્સ માઇનસ ટુ છે, એની જગ્યાએ ઇન્ટીગ્રેશનમાં માઇનસ પાંચ અપોન એક્સ માઇનસ વન પ્લસ સાત અપોન એક્સ માઇનસ ટુ હું મૂકી અને એનું ઇન્ટીગ્રેશન કરી શકું. તો આપણો દાખલો અહીં આગળ પતી ગયો. તો માઇનસ પાંચ કોમન, વન અપોન એક્સ માઇનસ વન નું લોગ એક્સ માઇનસ વન થાય, પ્લસ સાત અહીંયા લોગ એક્સ માઇનસ ટુ થાય, અને પ્લસ મારે અહીંયા આગળ સી મૂકવાનું, એટલે તમારે અહીંયા આગળ ઇન્ટીગ્રેશન થઈ ગયું, રાઈટ? સિમ્પલ. આનાથી વધારે સિમ્પલ કશું હોય જ ના શકે મારા મત મુજબ. ચલો આગળ વધીએ. નેક્સ્ટ તો જો ચોથો એક્ઝામ્પલ છે, પાંચમો એક્ઝામ્પલ છે, તમને આવડી જ જશે બરોબર. મેં એક બે ત્રણ કરાયા, ચોથું પાંચમું તમને કરાવું છું. બધા જીટીયુમાં પૂછાયેલા ક્વેશ્ચન છે ભાઈ, ધ્યાન રાખજો. આ છઠ્ઠું એક્ઝામ્પલ જો સિમ્પલ છે એ પણ. ઇન્ટીગ્રેશનમાં એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ માઇનસ વન છેદમાં એક્સ ક્યુબ માઇનસ એક્સ. તો હવે શું કરશો? તો જુઓ નીચેથી એક્સ સામાન્ય કરો. ઇન્ટીગ્રેશનમાં એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ માઇનસ વન, એક્સ સામાન્ય કાઢું છું તો છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ વન બચે. હવે છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ વન બચ્યું, અને એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ની ફોર્મ્યુલા લગાવો, એ પ્લસ બી એ માઇનસ બી. શું થશે? ઇન્ટીગ્રેશનમાં એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ માઇનસ વન છેદમાં એક્સ એક્સ પ્લસ વન એક્સ માઇનસ વન ડીએક્સ. આવું આવ્યું જુઓ. તો હવે છેદમાં ત્રણ આવ્યા, પેલા અત્યાર સુધી બે હતા, જો બે 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 બે, હવે આમાં ત્રણ આવી ગયા. હવે આમાં ત્રણ આવી ગયા તો કશો વાંધો નહીં, ગભરાવાની જરૂર નથી. હા ત્રણ આવી ગયા કશું વાંધો નહીં, ટેન્શન નહીં લે. તમારા માટે તો જાન ચિકન જલેબી છે યાર. એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ માઇનસ વન છેદમાં એક્સ અહીંયા એક્સ પ્લસ વન અહીંયા એક્સ માઇનસ વન છે. તો એક વાર એ લઈ લો છેદમાં એક્સ મૂકો, પ્લસ એક વાર બી લઈ લો છેદમાં એક્સ પ્લસ વન મૂકો, અને છેદ પર સી લઈ લો અને છેદમાં એક્સ માઇનસ વન મૂકો. ત્રણ આવશે બસ, ધેટ્સ ઈટ. અને મારા પૂરે ત્રણે એક એક વાર ઝીરો બનાવવાનો, તમારો બેડો પાર થઈ જાય. તો તમે જોશો અહીંયા આગળ તો શું થશે? હવે એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ માઇનસ વન છેદમાં એક્સ એક્સ પ્લસ વન એક્સ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ, લસા લો અહીંયા આગળ. તો એ લસામાં શું આવશે? એ કૌંસમાં એક્સ પ્લસ વન એક્સ માઇનસ વન પ્લસ બી કૌંસમાં એક્સ ઇન્ટુ એક્સ માઇનસ વન પ્લસ સી કૌંસમાં એક્સ પ્લસ વન ઇન્ટુ એક્સ છેદમાં એક્સ ઇન્ટુ એક્સ પ્લસ વન ઇન્ટુ એક્સ માઇનસ વન. હવે અહીંયા આપણે એ બી અને સી બધું જ શોધવાનું આવશે. અત્યાર સુધી જેટલા બી આપણે એક્ઝામ્પલ કર્યા આપણે એમાં એ અને બી બે શોધતા હતા, હવે એ બી સી શોધવાનું બસ, બીજું કઈ નવું નથી. હવે જોશો તો આ બાજુ આ કેન્સલ ને આ કેન્સલ, તો બચ્યું શું? તો બચ્યું કઈ કહું જોજો, જાદુ એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એક્સ પ્લસ વન એક્સ માઇનસ વન પ્લસ બી ઇન્ટુ એક્સ એક્સ માઇનસ વન પ્લસ સી ઇન્ટુ એક્સ પ્લસ વન ઇન્ટુ એક્સ. હવે વાળા ફરતી બધાને ઝીરો બનાવો. જો એક વાર તમે એક્સ બરાબર વન મૂકો, આને આને ઝીરો બનાવો તો શું મૂકવું પડે? એક્સ બરાબર વન.
પણ તમે આને 0 બનાવવા માટે x બરાબર 1 મૂકશો, માઇનસ 1 પણ મૂકી શકો છો, એટલે કે માઇનસ 1 ઉપરથી પણ 0 થશે, તો એ પણ મૂકશું જ આપણે. એકવાર આને 0 બનાવો તો x બરાબર 1 મૂકવાથી આ 0 બનશે, તો ભેગું આ પણ 0 બનશે. જો અહીંયા પણ x માઇનસ 1 છે તો આ બંને 0 બનશે. તો આખા ઇક્વેશનમાં x બરાબર 1 મૂકી દો, તો અહીંયા 1 નો સ્ક્વેર 1, 4 એકા 4, માઇનસ 1. હવે આખા ઇક્વેશનમાં હું x બરાબર 1 મૂકું છું, તો આ 0 બન્યું, આ 0 બન્યું, અહીંયા આગળ 1 અને 1 વત્તા 1 2 એકા 2 એટલે 2c થયું, આ કેન્સલ, તો 4 બરાબર 2c એટલે કે c બરાબર 2i. જો હવે એકવાર આમાં x બરાબર માઇનસ 1 મૂકીને ચેક કરો, ચલો x બરાબર માઇનસ 1 મૂકો, તો જ્યારે તમે x બરાબર માઇનસ 1 મૂકશો તો આ તો 0 બનશે, ભેગું આ 0 બનશે, કારણ કે અહીંયા પણ x પ્લસ 1 છે, x પ્લસ 1 બે જગ્યાએ છે. તો હવે આખા ઇક્વેશનમાં તમે x બરાબર માઇનસ 1 મૂકો તો માઇનસ 1 નો સ્ક્વેર 1, અહીંયા માઇનસ 4, માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ હવે આ બંને 0 થઈ જશે. અહીંયા માઇનસ 1 મૂકો તો માઇનસ 1, માઇનસ 1, માઇનસ 1, માઇનસ 2 થાય, અને હજુ માઇનસ 1 છે, પ્લસ 2 થશે, એટલે પ્લસ 2b થઈ જશે. તો માઇનસ 4 બરાબર 2b, તો b બરાબર 2. હવે જો તમે x બરાબર 1 મૂકીને ચેક કર્યું, x બરાબર માઇનસ 1 મૂકીને ચેક કર્યું, હજુ એક બાકી રહ્યું, કેમ કે અહીંયા 3 છે, એટલે x બરાબર 0 મૂકો, કેમ કે અહીંયા x બી છે. જો x બરાબર 0 મૂકો તો x બરાબર 0 મૂકશો તો આ 0 થશે અને આ 0 થશે. તો હવે એકવાર આખા ઇક્વેશનમાં x બરાબર 0 મૂકીને ચેક કરો, તો આ બધું 0, આ 0, આ 0, અહીંયા માઇનસ 1 બચશે, માઇનસ 1 બરાબર, આ અહીંયા ખાલી એ જ બચશે, બાકી બધું 0, તો એ બરાબર માઇનસ 1 આવ્યું. તો આપણને આખું મળી ગયું, જો એટલે કે આ આખાની જગ્યા હું શું મૂકી શકું, એ અપોન એક્સ, તો માઇનસ 1 અપોન એક્સ, તો અહીંયા એની જગ્યાએ શું કરી દઈશું, એની જગ્યાએ હું માઇનસ 1 મૂકી દઉં. જો બી અપોન એક્સ પ્લસ 1, તો બી 2 આવી ગયું બરોબર, તો બીની જગ્યાએ શું મૂકી દઈશ, 2 મૂકી દઈશ, ચલો તો હું 2 મૂકી દીધું, અને સી ની જગ્યાએ હું શું મૂકીશ, અગેન અહીંયા માઇનસ 2 મૂકવાનું છે, રાઈટ, તો અહીં માઇનસ 2 મૂકી દઈએ, અને સી ની જગ્યાએ 2 મૂકવાનું છે, તો સી ની જગ્યાએ હું 2 મૂકી દઉં છું. એટલે કે આ આખું જે ફંક્શન છે એને આવી રીતે લખી શકાય. તો આનું ઇન્ટિગ્રેશન કરવું, મતલબ કે આનું ઇન્ટિગ્રેશન કરવું, તો આનું ઇન્ટિગ્રેશન કરો, ઇન્ટિગ્રેશન dx કરીને, તો જો માઇનસ 1 ઉપર x, તો માઇનસ log x પ્લસ માઇનસ 2 log x પ્લસ 1 પ્લસ 2 log x માઇનસ 1 દાખલો પતી ગયો, પ્લસ c. યુહુ, કેવું ટોપ છે, હે, આવડી જાય એવું છે ભાઈ, કે એટલું અઘરું નથી, સિમ્પલ છે બરોબર. હવે સાતમું એક્ઝામ્પલ જો, તમને ખબર પડે, તમે સાતમું એક્ઝામ્પલ જોશો તે બી ઈઝી જ છે. ઇન્ટિગ્રેશનમાં dx અપોન x log x માઇનસ 1 ઇન્ટુ log x માઇનસ 2. હવે તો log x, log x આવી ગયું, અહીંયા તો x હતો, ગભરાવવાનું નહીં, તમે log x બરાબર ધારવું પડશે આ રીતે, દેટ્સ ઇટ, તમે log x બરાબર ધારો, તમારો બેડો પાર થઈ જાય. log x બરાબર t ધારો, તો 1 અપોન x dx બરાબર dt થાય. તો જો 1 અપોન x છે ને dx બી છે, એટલે તમે જોશો તો આ dx અપોન x ની જગ્યાએ હું dt મૂકી દઈશ, તો dt મૂકી દીધું, છેદમાં હવે આ જગ્યાએ હું t મૂકીશ, તો t માઇનસ 1 t માઇનસ 2. જો પતી ગયું, આ થઈ ગયું. તો હવે આને શું લખાશે, આને 1 અપોન t માઇનસ 1 t માઇનસ 2 છે, એટલે a અપોન t માઇનસ 1 પ્લસ b અપોન t માઇનસ 2 કરો, બંને બાજુ લસા લઈ લો, તો 1 અપોન t માઇનસ 1 t માઇનસ 2 બરાબર a ઇન્ટુ t માઇનસ 2 પ્લસ b ઇન્ટુ t માઇનસ 1 છેદમાં t માઇનસ 1 t માઇનસ 2, આ બંને કટ, તો 1 બરાબર a ઇન્ટુ t માઇનસ 2 પ્લસ b ઇન્ટુ t માઇનસ 1. હવે પણ આને 0 બનાવો, તો t બરાબર 2 મૂકો, તો t બરાબર 2 મૂકશો એટલે આ 0 બનશે, 2 માઇનસ 1 1, અહીંયા તો છેદ નહીં 1 જ છે, તો 1 બરાબર શું રહેશે, b, તો b ની વેલ્યુ 1 મળી ગઈ. હવે એકવાર આને મૂકો, 0 બનાવો, તો t બરાબર 1 મૂકો, તો આ 0 બની જશે, તો અહીંયા માઇનસ 1 બચશે, માઇનસ 1, તો માઇનસ 1 ઇન્ટુ 1 માઇનસ a, તો 1 બરાબર શું આવશે, માઇનસ a, એટલે કે a બરાબર માઇનસ 1, એટલે કે મને a બરાબર માઇનસ 1 મળ્યું અને b બરાબર 1 મળ્યું, a બરાબર માઇનસ 1 મળ્યું અને b બરાબર 1 મળ્યું, તો માઇનસ 1 1, મતલબ કે આ ફંક્શનને આ રીતે લખી શકાય, એનો કહેવાનો મતલબ એમ છે, રાઈટ. તો હવે આનું સીધું આનું ઇન્ટિગ્રેશન કરવું, મતલબ કે આનું ઇન્ટિગ્રેશન કરવું, તો સીધું હવે આનું ઇન્ટિગ્રેશન કરી નાખો, શું થશે, માઇનસ log t માઇનસ 1 પ્લસ log t માઇનસ 2 પ્લસ c બરોબર, આ થઈ ગયું. પણ હવે t ની જગ્યાએ શું મૂકવાનું, પાછું
ટી ની જગ્યાએ પાછું લોગ એક્સ મૂકી દેવાનું. તો ફાઇનલ આન્સર શું થશે? માઇનસ લોગ બ્રેકેટમાં લોગ એક્સ માઇનસ વન પ્લસ લોગ બ્રેકેટમાં લોગ એક્સ માઇનસ ટુ પ્લસ સી. આ તમારો ફાઇનલ આન્સર થયો. ઠીક છે. તો આ થોડો સારો એક્ઝામ્પલ હતો. તો હવે આંશિક અપૂર્ણાંકની રીત પૂરી થાય છે. નિયત સંકલન હવે સ્ટાર્ટ થશે. અનિયત સંકલન પૂરું થાય છે. હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.